હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. માંડવી ગઈકાલે વાવી દીધી છે મિની ટ્રેક્ટરથી, એટલે જે શેઢા ઉપર થોડું આઘું રહી ગયું હોય, ઉથલ મારતા આઘું રહી ગયું હોય, ને આપણે ત્રિકમ અને ડોલમાં બિયારણ લઈને આવી ગયા છે. અને આવી રીતે જો લીટા કરી દીધા છે, અને લીટા કરી અને વેરી દીધું છે. જો આવી રીતે લીટા કરી અંદર બિયારણ વેરી અને પાછું દાટી દીધું છે. અને જે મિની ટ્રેક્ટરથી વચમાં જે ત્રણ સાહ લેવાઈ જાય ને આ બે વખડા હંકાઈ જાય ને આવું વચમાં જે એક ભદડું પડ્યું રહ્યું હોય એમાં હાથી રાંપ જોડી દીધી છે. આ તો ખાલી જે આ ઢોરા જે કે ગણાય ડુંગર, એટલે અમારા અહીં ઢોરા કે જો ફરતી બાજુ ઢોરા છે, બાવળ લીલકાઈ ગયા છે. અને ત્યાં આવું થોડુંક બે ખેતર જેવું પડ્યું છે એમાં વાયું છે. અને આપણી વાડી આ ધારની ઓલી બાજુ છે. જાડથી ટાંઢા હાંકી નાખે બળદ, એટલે વચમાં જે આ પડતર પડ્યું રહ્યું હોય એમાં ઘાસ જે ઉગતું આવતું હોય એ બળી જાય. હવે સિઝન આવી ગઈ આપણે, હવે ખાલી 4-5 દિવસની અંદર મસ્ત આ સાહ છે એ લીલકાઈ જશે. પછી આપણે તમને લીલા એકદમ લીલાવણી સાહનો વિડીયો બનાવીશું. હળવા 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 હળવો બાપા ખેડો ને ટાંઢા ને બધા બળવા છે અત્યારે. વરસાદ ભાળી ગયા છે ને એટલે ખેડો ને ટાંઢા એટલે બળદ બધા બળમાં છે. ગાયો ગાવળીનું ભાગી ગયા. ત્યારે હાલો તો હવે એક ખેતરની અંદર બિયારણ આપણે જે હતું એ વાવી દીધું છે આખું, અને આ નીચેવાળું ખેતર છે હજી એ વાવવાનું બાકી છે. તો આપણે હવે મંડવી વાવવા, કારણ કે હમણાં થોડાક જ સમયમાં પાછો દોવાનો ટાઈમ થઈ જશે. તો હારું હાલો થાય, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.